गुरुन् सन्ततमानतोऽस्मि श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः योगेन चित्तस्य पदेन वाचाम् बलं शरीरस्य च वैदकेन यो अपाक् करोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि पात्रिस्मा सूत्र अहिंसा प्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम् अस्तेयप्रतिष्ठायां सर्वरत्नोपस्थानम् ब्रह्मचर्यप्रतिष्ठायां वीर्यलाभः अपरिग्रहस्थैर्ये जन्मकसन्तासम्बोधः शौचात् स्वाङ्गजुगुप्सा परैः असंसर्गः सत्त्वशुद्धिसौमनस्य ऐकाग्र्य इन्द्रियजय आत्मदर्शनयोग्यत्वानि च च संतोषात् अनुत्तमसुखलाभः कायेन्द्रियसिद्धिः अशुद्धिक्षयात् तपसः स्वाध्यायात् इष्टदेवता संप्रयोगः समाधि सिद्धिः ईश्वर प्रणिधानात् जो भगवान ने मानस ने बुद्धि आपेली आपू जीवन हमेशा बुद्धिपूर्वक होव जोईए मोटे भागे बुद्धि नी प्रधानता अर्थात अपना अपना ज्ञान प्रमाणे अपनी समझण प्रमाणे अपना विचारों प्रमाणे के अपना आदर्शों प्रमाणे अपने जीवन जी जीवन मूल्य प्रमाण दरेक जने जीवे बुद्धि नी प्रधानता थी जीवन जीववु एनी अंदर एक बीजु पासु आवी जाय छे कोकवार आवेग नी प्रधानता
ઓકોક વાર ગમાણ ગવાની પ્રધાનતા, ઓકોક વાર રાગ દ્વેષની પ્રધાનતા, બુદ્ધિની પ્રધાનતાથી જીવવું એટલે ભક્તિ. વાક્ય બહુ વિચારપૂર્વક મોટા ભાગના લોકો કહે છે ભક્તિ એટલે ભાવનાથી જીવવા. ધે સે ફોર ઇન્ટેલિજન્ટ ધેર ઇઝ જ્ઞાન એન્ડ ફોર ઇમોશનલ ધેર ઇઝ ભક્તિ. લાગણી વાળા માટે ભક્તિ યોગ છે એવું નથી. ભક્તિ 24 કલાક તો જ થશે જો તમે બુદ્ધિની પ્રધાનતાથી જીવન જીવતા શીખશો. બુદ્ધિની પ્રધાનતાથી એટલે જીવવું એટલે શું? જવાબદારી પૂર્વક. પ્રાણીમાં બુદ્ધિ નથી એટલે એની કોઈ જવાબદારી જોતી નથી, એની કોઈ ફરજ જ નથી. કૂતરો રાખ્યો હોય ઘરમાં ચોર ના આવે એટલા માટે, પણ ચોરે ચોરી કરી જાય કૂતરાને સજા નથી. વોચમેન ન થશે એના પર શંકા ઉભી થશે, એની ઇન્કવાયરી થશે, બધું થશે. જવાબદારી પૂર્વક એટલે શું? મારે મારું કર્તવ્ય કર્મ કરવું, એનું નામ જવાબદારી કહેવાય. અને હજુ વધારે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો જીવનમાં ફરજને પ્રધાનતા, આપણા કર્તવ્યને આપણા જીવનમાં પ્રધાનતા આપતી જોઈએ. જિંદગી બે રૂપે જીવાય. એક તમે માત્ર અધિકારની વાત, મને શું મળશે, અને એક તમે ફરજની વાત. હવે જેને કહે ને ત્યારે બધા જ અધિકારની વાત કરવા માટે when everybody demands rights there will be conflicts, સંઘર્ષ થાય. જેને અંગ્રેજીમાં કહે ને if everybody demands rights there will be only fights. બધા જ હકની વાત. હક પ્રધાન સોસાયટીમાં સૌથી વધુ બિઝી વકીલો અને પોલીસ રહે, બધા હકની જ વાત. સંઘર્ષ જ થાય ઘરમાં, પણ સંઘર્ષ થાય જો ઘરની દરેક વ્યક્તિ હકની જ વાત કરે. સમાજમાં, રાષ્ટ્રમાં બધે જ સંઘર્ષ થાય. આ વાક્યની સત્યતા આપતો દાખલો છે આપણો ટ્રાફિક. ટ્રાફિકમાં દરેક જણ પોતાના હકને માટે ઘૂસા ઘૂસ જ કરે. હું નિર્મા પાસેથી 6 વાગે 6:05 નીકળ્યો, 6:35 અહીં પહોંચું. કેમ? તો કે આ ફ્લાયઓવર પહેલા જ્યાં વળવાનું હોય ત્યાં કઈક કામ ચાલે છે, બસ બધા ચોભરી ગયા એકબીજા, કોઈ જગ્યા જ નહોતું. આમ છેક ક્રોસિંગ સુધી લઈને આમ થાય એટલે હું ચાલો આપણે ફ્લાયઓવર નીચેથી જતા. અમે ડાબી લેનમાં, ડાબી લેન તો ખુલ્લી હોય 24 કલાક. આગળ 2 બસ વાળા આવી અને એ આયા પેલા સ્કૂટર વાળા, ટંપા વાળા. 2 વાર લાઈટ બંધ થઈ ત્યારે નીકળ્યા. પશ્ચિમમાં આપણા જેવો ટ્રાફિક જામ થતો નથી. સર્કલ હોય તો એ લોકોમાં બધાને પોતાની જવાબદારીનું ભાન છે કે એક આ નીકળે પછી એક પેલો નીકળે, પછી પેલો નીકળે, આનો નીકળે પછી જ આના. આપણા જેવું નથી, બધા મોઢા ખાલીને બેસે. એમાં રિક્ષા વાળા તો ખાસ. જ્યાં બધા જ હકની વાત કરે ત્યાં સંઘર્ષ થાય. ફરજ પ્રધાન વાત કરે ત્યાં હંમેશા સંવાદિતતા. પોતાના બુદ્ધિપૂર્વક જીવવું એટલે શું? બુદ્ધિમાં નિર્ણય શક્તિ છે, બુદ્ધિમાં સંકલ્પ શક્તિ છે, એને કહે ને ઇંગ્લિશમાં વિલ પાવર છે, કેપેસિટી ટુ ડિસાઇડ. બુદ્ધિમાં મારા શરીર, મન, ઇન્દ્રિય, પ્રાણને ના પાડવાની તાકાત છે, એનામ છે તાકાત. બુદ્ધિમાં શરીર, મન, પ્રાણ, ઇન્દ્રિયને જોતરવાની તાકાત છે, ધરાતર કરવાની છે.
એનામાં ભગવાને શક્તિ આપી છે, એ બુદ્ધિમાં છે. મારી ફરજ ને હું જયારે શરણે થયું ત્યારે હું વિષ્ણુને શરણે થયો છું. આનું નામ ઈશ્વર પ્રણિધાન. ધર્મ ધર્મગુ ગોપ્તા, ભગવાન વિષ્ણુ સહસ્ત્રનામમાં નામ છે. ભગવાન સાક્ષાત ધર્મ સ્વરૂપ છે. આખી સૃષ્ટિ ધર્મથી ટકે છે. ધારયતે ઇતિ ધર્મ, ધારણ કરે છે. સૃષ્ટિ ધર્મથી ટકે છે. ભગવાન ધર્મ સ્વરૂપ છે. સૃષ્ટિમાં જયારે ધર્મનું વિચ્છેદન થાય, વિઘટન થાય, ત્યારે સૃષ્ટિને ટકવા સામે ભય ઉભો થાય. ધર્મ યદા યદા હિ એટલા આવે છે. હવે આ તમે મારી પાસે હવે અહીંયા હું પ્રવચન જેટલી વાર કરીશ ને એમાં હજાર વાર સાંભળશો. એક જ સ્વામી છે જે હું વારંવાર કહું છું, અને એક એવો શબ્દ છે જેના માટે સૌથી વધુ કન્ફ્યુઝન, ઘોટાળો અંગ્રેજો આપણને આપીને ગયા. આપણી સરકારોએ કે આપણા પ્રાધ્યાપકોએ યુનિવર્સિટીઓ સુધાર્યું. ધર્મ શબ્દનો અર્થ આપણે આસ્થા જ કરીને બેઠે છે. મને લોકો પૂછે સ્વામીજી કયો ધર્મ? સામાન્ય રીતે હું ફ્લાઇટમાં હંમેશા એવી જ મારી જગ્યા લઉં જ નહીં, જોઈ લઉં નથી ને બાજુ પછી જ બેહું. લોકો ટાઈમ પાસ માં અમારો ઉપયોગ કરતા હોય છે, જિજ્ઞાસુ ટાઈમ પાસ માં ના કરે, બાજુમાં એ વાતો કરે, સમજે નહીં કે આપણે બીજાને ડિસ્ટર્બ કરીએ. કહો ધર્મ, આસ્થા વિશેષને આપણે ધર્મ માનીએ છીએ, ટીલા ટપકા વિશેષને આપણે ધર્મ માનીએ છીએ, જીવન રીતિ વિશેષને ધર્મ. આવો ટીપું હોય તો આ ધર્મ, આવો ટપકો હોય તો આવો ધર્મ, આવા વાળ હોય તો આ ધર્મ, આવા કપડા હોય તો આવો ધર્મ. ધર્મ એટલે ફરજ, અન્ડરસ્ટેન્ડ. ધર્મ એટલે કર્તવ્ય. આપણી અંગ્રેજોએ જાણી જોઈને ઠોકી બેસી, આપણા કોઈ સંસ્કૃતના ભાષાના વિદ્વાનોએ એ વસ્તુ પર વિચાર કર્યો નહીં. અને સમાજની ગેરસમજ આઝાદીના 75 વર્ષ પછી એ ચાલ. તમે કઈ ના કરો તો ઘરે જાઓ ને, અને વાલ્મીકિ રામાયણ કે શ્રીમદ ભાગવત કે કોઈ પણ પુરાણ હોય ને તમારી પાસે, મહાભારત, એની ખાલી અનુકરણિકા જોજો. કઈ ના હોય તો લાયબ્રેરી જોજો. પાલીબેન બેઠા હશે લાયબ્રેરીમાં, જઈને માંગજો કે જરા આપો તો જોવા, ખાલી જોવા જ લેજો. અનુક્રમણિકામાં તમને કેટલાય ચેપ્ટર અધ્યાય મળશે, એમાં લખ્યું હશે બ્રાહ્મણ નો ધર્મ, ક્ષત્રિય નો ધર્મ, વૈશ્ય નો ધર્મ, શુદ્ર નો ધર્મ, ગૃહસ્થી નો ધર્મ, વાનપ્રસ્થી નો ધર્મ, બ્રહ્મચારી નો ધર્મ, સંન્યાસ નો ધર્મ. એને આવું કરવાનું અને આવું નહીં કર્તવ્ય છે. સ્ત્રીના ધર્મ, પુરુષના ધર્મ લખ્યું છે, આ બધું કરવાનું નહીં કરવાનું, આટલી જ વાત છે. ક્યાં એવું નથી લખ્યું બ્રાહ્મણ નો ધર્મ એટલે આવું ટપકું, ક્ષત્રિય નો ધર્મ એટલે આવી આમ તલવાર દોરવા. ફિલ્મ વાળા કરે છે ને આજકાલ, ટીવી વાળા, પેલી વિલન હોય કોઈ બેન આમ નાક દોર્યો હોય, ચાલો ચાલો નાગનો કર્યો હોય, બધું બકવાસ. એનું કઈ છે ને, ક્ષત્રિય હોય એટલે આમ તીર્થકામઠાનો ચાલો કરવાનો, વાણિયા હોય એટલે રૂપિયાના સિક્કાનો ચાલો કરવાનો, એવું નથી. It is not that. Ramo vigrahavan dharma. Ram dharma nu murt swarup chhe, arthat kartavya nu murt swarup chhe, faraj nu murt swarup chhe. Ram kyon chhe? Sakshat kartavya, faraj nu murt swarup chhe. Dharma etle kartavya. Samaj jyare potana kartavya mathi chyut thaye, સમાજ જયારે પોતાની ફરજો માંથી ચ્યુત થાય, ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ,
માણસ કરવાના કામ ન કરે ત્યારે ન કરવાના જ કરે, સીધો નિયમ છે. કરવાનું તમે ન કરો તો શું કરો, તમે ન કરવાનું જ કરો. જે છોકરા ભણતા ના હોય એનું કામ ભણવાનું છે, એનું ધર્મ વિદ્યા છે, એ ભણવાનું કામ ના કરતો એ જ બીજા ધંધા કરતો, ટોળ ટપ્પાન, હોટલ, મિત્રો, ખાવા પીવામાં, રખડવામાં, એ બધા ન કરવાના જ કામ. માણસ પોતાને કરવાનું કામ ન કરે તો ન કરવાનું કરે. એટલે ધર્મસ્ય ગ્લાનિહિ અધર્મસ્ય અવિદ્યા, આ સિક્કાની બે બાજુ જ છે. કરવાનું છોડો એટલે તમે ન કરવાનું કરો. અને એટલે ભગવાન અવતાર, માણસ સિવાયના બધા જ પ્રાણીઓ એમને જે કરવાનું છે કરે જ છે. ભૂંડને ભગવાન બનાવ્યું કે તારે ગંદકી ખાવી તો ખાઈ જાય છે, કઈ પૂછે ના, નહીં ખવાલો, ધ્યાન આપો, અમારું કઈ ભૂંડ એસોસિએશન બન્યું. ગાયને ભગવાને બનાવી કે તારે દૂધ આપવાનું તો ગાય કઈ વિરોધ કરે છે કે તમે આ વખતે મને ઉનાળામાં બરોબર ઘાસ નતું આપ્યું, એટલે આપણે હવે જરા બધા ભેગા થઈને કરો, અમારે આપણે અમારી બહેનોને બધા કતલ ખાડો લઈ જાય છે એટલે આપણે દૂધ બંધ કરો. આપણી બુદ્ધિનો, આપણી સંકલ્પ શક્તિનો, આપણી નિર્ણય શક્તિનો એવો વિનિયોગ કરવો કે હું મારા શરીર, પ્રાણ, મન, ઇન્દ્રિયને મારા કર્તવ્યમાં લગાડું, આનું નામ ઈશ્વર પ્રણિધાન. એટલે મેં કહ્યું ભક્તિ એ બુદ્ધિપૂર્વક છે, આ ગેરસમજ. એક જ હું સ્વામી છું જે કે કરું છું, ધર્મ એટલે ફરજ. અને એક જ સ્વામી તમને મળશે જે કે છે ભક્તિ બુદ્ધિ જોઈશે, ખાલી લાગણી નહીં ચાલે. લાગણીથી કદાચ ભાવાવેશમાં આવીને તમે કથા સાંભળી શકો, કીર્તન કરી શકો, ભાવમાં સમાધિ લાગી ગઈ હાલો, પણ ઉઠ્યા પછી રાષ્ટ્ર ધર્મ નિભાવો, સમાજ ધર્મ નિભાવો, કુટુંબ ધર્મ નિભાવો, એ આપણી ફરજ છે. જે દેશના નાગરિકો રાષ્ટ્ર ધર્મથી ચ્યુત થાય એ દેશનું પતન થાય, જે સમાજ પોતાના ધર્મોથી ચ્યુત થાય એનું સમાજનું પતન થાય. સીધી વાત, ધર્મ એટલે કર્તવ્ય. જે ઘરની વ્યક્તિઓ પોતાનો હક જ માંગ માંગ કરે, ફરજ ના બજાવે, એ ઘરમાં વેખવાત. ધર્મરૂપ ઈશ્વર છે. ખાલી શ્રી કૃષ્ણ વિગ્રહ રૂપે કે શ્રી રામના વિગ્રહ રૂપે કે શ્રી શિવજીના લિંગ રૂપે કે માતાજીના વિગ્રહ રૂપે ઈશ્વર નથી. કર્તવ્ય રૂપે પણ ઈશ્વર છે, ફરજ રૂપે પણ ઈશ્વર છે. મારી ફરજને સમર્પિત થવું એનો અર્થ એવો હતો ઈશ્વરને સમર્પિત. સમજાય છે, ભક્તિ એટલે ઈશ્વર પ્રણિધાન. ખાલી મંદિરમાં જઈને સાષ્ટાંગ કરવાથી ભક્તિ નથી, ખાલી ભજન એ છે ભક્તિ, એની ના નથી. અહીંયા જે વાત છે દેશ કાલ વગેરે મર્યાદા રહિતના નિયમો, એ 24 કલાક ભક્તિ તમે તો જ કરી ગણાશે કે જો કર્તવ્યને ફરજને તમે ઈશ્વર રૂપે જોશો. તો સત્ય બોલવું આપણું કર્તવ્ય છે, કરેક્ટ, સામાન્ય ધર્મ છે, વન શુડ સ્પીક ટ્રુથ. એટલે ત્યાં આપણે કહ્યું સત્ય નારાયણ, નારાયણ પોતે સત્ય સ્વરૂપ છે. તમારી પાસે બે વિકલ્પ છે, અસત્ય બોલી શકાય અને સત્ય બોલી શકાય. તમારું મન, તમારી લાગણીઓ, તમારા મૂલ્યો, પૈસાનું મૂલ્ય વગેરે કઈક થોડું ખોટું બોલના પણ કરી નાખો, પણ એવા સમયે બુદ્ધિનો ઉપયોગ કરીને આપણી જીભને સત્યના પક્ષે લઈ જવી, એ સત્યનારાયણનું પ્રણિધાન છે. યુ આર સરેન્ડરિંગ ટુ ઈશ્વર.
surrendering to your duty is a surrendering to Ishwar. Bhagavan dharma swarup. Vishnu sahasrarama dharma rupe nu naam. Ishwar pranidhanam means buddhi purvak nu jo. અને હું મારા આવેગોને સમર્પિત ન થઉં, મારી ઈચ્છાઓને સમર્પિત ન થઉં, મારા કર્તવ્યને શરણે જાઉં, આ શરણાગત છે. સબ કુછ તેરા સ્વામી ક્યાં લાગે મેરા, એટલું કહીને અટકી જઈએ એ શરણાગતિ નથી. અને એટલા માટે આપણે ત્યાં આપણા હિન્દુ સમાજમાં ફરજ પ્રધાન વ્યક્તિનો આદર વધારે છે. આજે મને આવા માણસો મળે છે, આપણે આવે સારા હોય કે આવો પ્રવચનમાં આવો છે મંદિર, હોશિયારીથી કે પગે લાગે સ્વામીજી હું આ બધા મંદિર મંદિરમાં માંગતો પોતે છે. એટલે ડાયરેક્ટલી કે હું સ્વામીમાં નથી માનતો, મોડે ના કહી શકે તો મને કે એને આજકાલ બધા એવા આવો આવો કરીને ચેલા મૂકતા હોય છે. એટલે હું ભણાવવા બોલાવું છું પણ એને એવું લાગે કે મને ડબ્બા ભૂલવા બોલાવે છે, હું માનતો નથી. આપણે છે ને સ્વામીજી આપણી ફરજ એ જ ભગવાન, હું કર્મને વરેલો છું, કર્મ જ મારો નારાયણ. હું કેનાર મળશે વર્ક ઇઝ વર્ષ વ્યક્તિ ગોતી કાઢ્યું છે. અલા ભાઈ કુંભાર નો ગધેડો કામ કરે છે, દેટ ઇઝ નોટ વર્શિપ. 24 કલાક એ કરે, ગાંધી નો બળદ એ કરે. કર્તવ્ય મારી મન, મારું મન, મારી ઈચ્છાઓ, મારી તૃષ્ણાઓ, મારા રાગ દ્વેષ જે કે એ, પણ હું મારી ફરજ ને સમર્પિત થાવ એ ધર્મ છે, એ ઈશ્વર પ્રણિધાન છે. મીન્સ તો તમારું આખું જિંદગી જીવન ઈશ્વર સાથે જોડાયેલું છે. 24 કલાક, 7 દિવસ, 63 દિવસ, 12 મહિના ઈશ્વર સાથે જોડાવો તો મંદિરમાં જ બેઠા રહેવું પડે એના બદલે. પણ હું મારા કર્તવ્ય કર્મો કરવું અને એમાં ઈશ્વરના દર્શન કરું, એટલે તમે 24 કલાક ઈશ્વરને શરણાગત છો. અને ધેટ ઇઝ વાય આઈ સેડ અવેરનેસ ઓફ ઈશ્વર, ધર્મરૂપ ઈશ્વરને જોવાનું છે. કર્મ કરફળરૂપ ઈશ્વરને જોયો આપણે ગઈકાલે, જે મારા જીવનમાં આવ્યો ઈશ્વર જ, સંજોગો વ્યક્તિઓ બધે દરેક પરિસ્થિતિ. અને ધર્મરૂપ જયારે ઈશ્વરને જોવું તો શું ફળ મળે? આવું ભક્તિમય તમે જીવન જીવો તો તમારું મન પ્રસન્ન થાય, મન શાંત થાય, એટલે કે સમાધિ માટે લાયક. તમે જોયા છે જે લોકો કોઈથી ખોટું ન બોલ્યા હોય, મેં તો હવે જોયા છે કેટલાય માણસ અપ્રમાણિકતા ઓફિસમાં કરી જ ના, ફરજમાં આળસ કે પ્રમાદ કર્યો જ ના, નિષ્ઠાપૂર્વક પોતાનું ફરજ બજાવી. પુરુષ તો જવા દો, કેટલી બહેનો સંયુક્ત કુટુંબમાં પરણીને આવી હોય મોટી વહુ તરીકે, એને કાંઈ કર્યા વગર પોતાની બધી ચૂપચાપ ફરજ બજાવી, એ 60 કે 65 વર્ષની દોષી હશે ને એ પસંદ. એ ભાઈઓને અંદર અંદર ઝઘડા હશે, બધા છોકરાને બા ગમતી હશે, બાની પાસે જઈને બધાને નિરાધ, બાનું મન એકદમ શાંત, કારણ કે એને એનું કર્તવ્ય બજાવ્યું છે. પોતાના મોજ શોખ, પોતાની મહત્વકાંક્ષાઓ બાજુ પર મૂકી અને કોને સમર્પિત થઈ? ફરજ. ફરજને સમર્પિત થવું એ ઈશ્વરને સમર્પિત થવા બરાબર છે. અને એટલા માટે ભક્તિ માય બુદ્ધિની જરૂર છે, સમજણની જરૂર છે. સેગમેન્ટેડ ભક્તિ, સ્પેસમોડિક ભક્તિ, ઝટકાવાળી ભક્તિ સવારે કરી લીધી
પછી મેં વચ્ચે કહ્યું લાલન પડ્યો, લાલો છૂટો ના પડે છૂટા, પછી જે ટેબલ નીચે ખેલ પાડો એ પાડો, આજની ભાષા વ્યવહાર કરવા. આ બધા વ્યવહાર આ સમજે, તમે નહીં સમજાવો, બેનો નો ખ્યાલ ના વ્યવહાર છો, ધેટ્સ નોટ ભક્તિ. એનાથી ફળ મળે ચિત્તનો પ્રસન્નતા, જેને કહેવાય ચિત્ત પ્રસાદ. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો હ્યાશુ હ્યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. બુદ્ધિ પરિતઃ અવતિષ્ઠતે, પર્યવતિષ્ઠ પરિતઃ મીન્સ સર્વતઃ તિષ્ઠતે, એની બુદ્ધિ સ્થિર થાય આત્મામાં સમાધિમાં. ક્યારે? પ્રસન્ન ચેતસ. ચિત્ત પ્રસન્ન હોય તો તમારા માટે સમાધિ સહેલી છે. આશુ, આશુ એટલે તરત. પ્રસાદે સર્વ દુઃખાનામ, આ શ્લોક બધાને ખબર છે, હાનિરસ્યોપજાય. પ્રસન્ન બીજી લાઈન છે, પ્રસન્ન ચેતસો હ્યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. પ્રસન્ન ચિત્ત માણસનું મન ધ્યાનમાં આમ લાગે છે, એના માટે સમાધિ આમ સરળ છે. પહેલા પણ મેં તમને કહ્યું તું, જયારે તમે જપ કરો કે ભગવાનની મંદિરમાં આરતી કરો કે ક્યાંક માળા કરો, મનની અશાંતિ તમને વિક્ષેપ કરે છે. મનની અશાંતિ તમારા ચિત્તને ચોંટવા નથી દેતી. પ્રસન્ન ચેતસ, એટલા માટે કહું કે ઈશ્વર પ્રણિધાનાત સમાધિ. ઈશ્વરની સભાનતામાં જીવવું, ઈશ્વરને કર્મફળ દાતા રૂપે ઓળખવો, ઈશ્વરને ધર્મ રૂપે જોવો, કર્તવ્ય રૂપે જોવો, તો સમાધિ સરળ બને છે. હવે ત્યાર પછી આ બધું કહી દીધું એમણે, શું કહ્યું? કે નિયમ યમ નિયમા ઉક્તા, યમ અને નિયમ કહી દીધા. હવે શું છે? આસનાદિની વક્ષામહ. આચાર્ય હવે આસન વગેરેની ચર્ચા કરે છે. જો 46મું સૂત્ર, સ્થિર સ્થિર સુખમ આસનમ, સ્થિર સુખમ આસનમ. સ્થિર અને સુખકારી એને આસન કહે છે. આસન એટલે શું? આસ્તે અનેન પ્રકારેણ ઇતિ આસનમ. આ પ્રકારે બેસવું, ટુ સિટ ઇન અ પર્ટિક્યુલર પોશ્ચર, એક વિશેષ રૂપે બેસવું, એને શું કહે છે? આસન. સ્થિર હોવું જોઈએ એટલે શું? એક મુહૂર્ત સુધી હાલ્યા વગર રહેવું જોઈએ, મિનિમમ એક મુહૂર્ત એટલે 48 મિનિટ મિનિમમ રહેવું જોઈએ. રહીએ ખરા, પ્રેક્ટિસ કરે પછી. આ બધા ઋષિકે શિબિરમાં આવે ને પછી ધ્યાનનો વર્ગ હોય ને એટલે બુદ્ધ પ્રગટ થાય, અંદરથી બુદ્ધ આવે એમના, હજળ બમ થઈને જઈ જાય, પદ્માસન લગાવે. પછી 5 મિનિટ થઈને અને રાહ જોતા ક્યારે ક્લાસ પતે, ક્લાસ પતે પછી પગે ઉઠણે, બીજાને કેવું પડે ભાઈ પગ કાઢી આપ, અને પછી ઉભા થાય, ઉભા થઈને બે જણા પકડે ને ખુરશી પર બેસે, 5 મિનિટ થાય. એને સુખકારી હોવું જોઈએ. વન શુડ બી સ્ટેડી ફોર મિનિમમ 48 મિનિટ્સ, એન્ડ ઓલ ધ 48 મિનિટ્સ યુ શુડ બી કમ્ફર્ટેબલ. That is called sthiram sukham asana. Patanjali Rishi na shastra mulabhut rite 84 asana aapya chhe. Ye aajkal to badhai hai na, so ke improvisations
એને આમ જેમ કે આપણે દાળ ભાત રોટલી શાક હોય પછી એમાં કારેલાના શાકમાં ઇમ્પ્રોવાઇઝ કરે, કાજુ કારેલા, દ્રાક્ષ કારેલા, બધા છતના ફિતુર છે. પૈસા વાળા લગ્નમાં સમજાવે એટલે આ બધું મળે. આ બધા આસન મોર્ડન યોગીઓ આ બધા ફેરફાર કર્યા છે. 84 છે એમાં આપણે અત્યારે ચર્ચા નહીં કરીએ, પણ એમાંના 16 આસન મુખ્યત્વે સામાન્ય માણસો માટે પ્રિસ્ક્રાઇબ કરેલા છે, બહુ ઉપયોગી છે. યોગીઓ જે લોકો માત્ર યોગ સાધના કરતા હોય એ લોકો પ્રયત્ન કરીને એક એક આસન સિદ્ધ કરે. એટલે 84 પ્રકારે સુખપૂર્વક મિનિમમ 48 મિનિટ રહી શકે એમના આસન સિદ્ધિ છે. હવે એ આસન શા માટે કરવાના છે એ સમજો, ત્યાર પછી કે છે સૂત્ર જોઈએ અને પછી એનું ફળ કે છે. પ્રયત્ન શૈથિલ્ય અનંત સમાપત્તિભ્યાં ભવતિ. આસન થી શું થાય? પ્રયત્ન શૈથિલ્યમ. ચિત્ત હંમેશા ચંચલ છે, ચંચલત્વાત સ્થિરમ અસ્થિરમ. ચિત્ત હંમેશા ચંચલ રહે છે. ચિત્તની ચંચળતા શરીરની સ્થૈર્ય માટે હાનિકારક છે, વિઘાતક છે. શરીરને સ્થિર ના થવા કઈ ના. તમે જોશો ઘણા લોકો બેઠા બેઠા પગ લાયા કરે, આમ આમ જોયા કરે, થોડી વાર મોબાઈલ કરશે, થોડી વાર આમ કરશે, એ ચિત્તને સ્થિર નથી થવા. એ જે ચિત્તની શરીરની સ્વાભાવિક ગતિ ગતિ ચાલે છે એ આસન કરવાથી એમાં સ્થૈર્ય આવે છે, સ્થિરતા આવે છે. અને જે ચંચળતાની શિથિલતા આવે છે, પ્રયત્ન શૈથિલ્ય. ઓકે, અને પછી શું કહે છે? પ્રયત્ન શૈથિલ્ય મીન ધીરે ધીરે બીજી બધી પ્રવૃત્તિઓમાં ઓછી થતી જાય છે. ધીરે ધીરે બીજી પ્રવૃત્તિઓમાં જે ઉતાવળ છે એ ઓછી થતી જાય. અને હજુ વધારે કહીએ તો આજકાલ એક બહુ ખરાબ વસ્તુ છે આ આધુનિક સમયની સમસ્યાઓ, અને એમાં લોકોને અલ્ઝાઈમર જે થાય છે, ભૂલી જવાનું બધું, એનું મુખ્ય કારણ છે મલ્ટીટાસ્કર. એક સાથે 3-4 કામ કરવાના, સૌથી વધુ સમયનો ઉપયોગ કરવો, એક સમયના નિષ્ફળ. એટલે બુદ્ધિને તમે એટલું બધું કસી કાઢ્યું હોય કે એની ગ્રહણ શક્તિ ખલાસ થઈ અને પછી ભૂલાય જાય. આપણે ઇન્ડિયામાં તો બહુ સામાન્ય છે, મોટરસાયકલ ચલાવતા ચલાવતા ફોન પર વાતો કરવાની, ગાડી ચલાવતા ચલાવતા SMS કરવાનો, ચાલતા જતા જતા વોટ્સએપ કરવાનો, ફોન કરવાનો, મલ્ટીટાસ્કિંગ. આ તો મેં કાયમ જોયું છે, લોકો ચાલવા જાય ને એટલે ત્યારે ભજનો સાંભળી, એટલે પણ ભજન સાંભળશો બેસીને સાંભળો. મોટા ભાગના સિનિયર સિટીઝનો ચાલવા જતા ભજન લગાડી દે, ગાયનો લગાડી દે, બે કામ થતા હોય. અને એનો વાંધો નથી, એ તો હજુ થઈ શકશે કદાચ, પણ એટ એ ટાઈમ 3-4 કામ કરવા એ ચિત્તના ઉદ્વેગનું સૂચન છે, રેસ્ટલેસનેસ ઓફ ધ માઇન્ડ. અને મન રેસ્ટલેસ હોય તો શરીર પણ રેસ્ટલેસ. પછી કાળાંતરે આદત થી થઈ જવું કરવાનું, કોઈ આવશ્યકતા ના હોય પણ શરીરને ટેવ પડી ગયો હોય ચંચળતા. એટલે પ્રયત્ન શૈથિલ થાય, શું થાય? શિથિલતા થાય. સો અને પછી શું થાય આસન થી? આ જો અખાસ જે હું કહું છું ને, શાસ્ત્ર ભણવા ખૂબ આવશ્યક છે. શાસ્ત્ર વિહીન જે બધું છે ને એમાં જ કેટલી ગેરસમજ છે. મેં હમણાં ભક્તિની તમને વાત કરી, યમ નિયમની આટલી વાત કરી. હવે આ સૂત્ર જો, આગળનો શબ્દ છે અનંત સમાપત્તિભ્યા ભવતિ. શું થાય છે? અનંત
समापत्तिभ्याम भवति। अनंतस्य परमात्मनः ध्यानम समापत्ति। समापत्ति એટલે ધ્યાન। आप जो કેટલા આસન કરવા વાળા હો પરમાત્મા ધ્યાન કરીશ મન કયો। જે પતંજલિ ઋષિએ યોગ આપ્યો, જે પતંજલિ ઋષિએ આસન આપ્યો, એ જ એવું કહીને ગયા છે કે ભાઈ આસન કરતી વખતે ખાલી અંગ્રેજીમાં એક્રોબેટિક્સ નથી કરવાના, ભલાસન કરીને કુકટાસન કરીને એ નથી કરવાનું, પણ એની એ સમય શું કરવાનું છે, અનંતનું ધ્યાન કરવું। તમને એકે મળ્યા હા કે ના કહો તો બોલો બોલો હા કે ના। શાસ્ત્ર જોવા જ નથી। હિન્દુ સમાજની મોટા મોટી તકલીફ એ છે પોતાના જ શાસ્ત્ર જોવા। મુસલમાનને ખબર છે કુરાન, ઈસાઈને ખબર છે બાઇબલ, આપણે ઈ જ આવા જ દો કાઠિયાવાડી પાસે, ઈ કોને ટાઈમ છે, અને આ બધા મોટા યોગીઓ થઈ જાય આખી દુનિયામાં નામ હોય ને, કેટલા વિડીયો આવે ને કેટલો આવે, પણ પતંજલિ ઋષિ બહુ સ્પષ્ટ કહે છે કે આસન દરમિયાન ઈશ્વરનું અનુસંધાન, ઈશ્વરનું ધ્યાન થવું જોઈએ। અનંત સમાપત્તિ આસન સિદ્ધિ ભવતી। ખાલી 48 મિનિટ સ્થિર અને સુખપૂર્વક બેસવાથી આસન નથી થતા। આપણા જીવનમાં બદલાવ આવવો જોઈએ, ચંચળતા આપણી શરીરની બિનજરૂરી મુવમેન્ટો બધી જે છે એ ઘટવી જોઈએ, અને 48 મિનિટ મિનિમમ જે કહીએ તે ગમે તે આસન કરો એમાં સ્થિરતા પૂર્વક તમે બેઠા હો ત્યારે અનંત નું ધ્યાન કરો ત્યારે આસન સિદ્ધિ ભવે। સો પેઇનફુલ પતંજલિ ઋષિ ને સિવાયના આ તો એના જેવું છે, ગીતાના પ્રવચનો હું કરું અને કૃષ્ણ સિવાયની મારી હલો, સૌરાષ્ટ્રનો શબ્દ છે કાઠિયાવાડના છે ને મચ્છ ઘરની ધોરાજી હલાવે ગામ કપાટ। તમે એમ કહો કે હું મારું પ્રવચન ગીતાનું નામ લે અને પોતાનું ચલાવ, એમ યોગની વાતો કરે છે સોકોલ યોગાચાર્ય, બધા પ્રકારના આસનો કરી બતાવે। ખરેખર મેં જરા વિશ્વ યોગ દિવસ કરાવડાવ્યો ને એ હું જ પાયો, નરેન્દ્રભાઈ ને હું જ કહી ગયો હતો, બાપુ એના પર 4 વર્ષથી હું કામ કરતો, યુરોપિયન યુનિયનમાં મેં બધું લોબી કરેલી, પોર્ટુગીઝ પાર્લામેન્ટ ને ફ્રાન્સ નો વાઇસ પ્રેસિડેન્ટ બધાને લાઈનમાં લીધા, પછી યુનાઇટેડ મને એટલો સંતોષ થયો કે ચલો આપણો યોગ પછી, કારણ કે મેરી યોગા, જીસસ યોગા, રિંકલ યોગા, કરચલી રોકવાનો યોગ, ગ્રેહર યોગા, આ બધા આવતા હતા, દે વેર ટુ હાઈજેક આખો યોગ લઈ જવાનો, જીસસ ને યોગી બનાવવાની વાત હતી, એ લોકોએ જીસસ ને કૃષ્ણના ગુરુ બનાવવાનો પ્રયત્ન કર્યો। તમને નહીં ખબર આ બધા ખેલ તો મેં કિતને પાપડ બેલે હમ જાનતે, બોમ્બેમાં સન્મુખાનંદ હોલમાં કોન્ફરન્સ આપણા કાંચી શંકરાચાર્ય પકડી લે અને અમે ના પાડી, અમને ડાઉટ તો એ ગયા હતા સિનિયર, અને જીસસ ને યોગી બનાવવા આપણે રાજકોટમાં પ્રેમ મંદિરમાં જોજો યોગ પોસ્ચરમાં બેહાડ્યા, જીસસ કહે છે પલાઠી વાર તો મને લખીને એક તો બતાવો, પાછા એ કહે છે કૃષ્ણ ગીતા શીખવા જેરુસલમ આયેલ, અલા તારા બાપુજી તારી 71 પેઢી જન્મી જીસસ ની પહેલા કૃષ્ણ થઈ ગયો। આપણે કેટલાય જાવા નમૂના વટલાયેલા
અને આ બધા ધોળા જલ્દી થઈ ગયા છે, એમાં જ થાય છે, ડાયાબિટીસ એમાં જ આવે છે. આ બધા ઉપાડા લીધા હતા ને એમાં. કૃષ્ણના ગુરુ જીસસ, આપણને એમ થાય કે હસવું કે શું કેવું એમ થાય. બોલો, નાનો છોકરો એમ કે પપ્પા બીજી મમ્મી લઈ આવો, શું કેવું? તારે બાપુજી કે દાદા ની તાકાત નથી બીજી મમ્મી લાવવાની. જીસસ ને યોગી બનાવવાની વાત. એટલે મેં કહું ભાઈ આપણે ક્લેમ કરી લો. અને એમણે કહ્યું, અને આપણે તો બુદ્ધિશાળી માણસ છે, કહીએ એનથી સો ગણું કર્યું. એટલે પછી બધી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સો થવા માંડી, અને હું 5-7માં જઈ આવ્યો. ઇંગ્લેન્ડ ગયો, સ્પેન ગયો, બધે મને આમંત્રણ આવ્યા. અમેરિકા ઉદઘાટનમાં કર્યા. એ લોકોએ બધા આસનો કરી શકે ધોળી આવજો. આફ્રિકા વાળા, તમે કોઈ આસન અહીંથી પગ નીચે કાઢી આમ કાઢે નથી, આમ કાઢે કે યોગી કહેવાય. These are all acrobatics. Just because you can do asana, you don't become yogacharya. You have to have capacity to hold it for 48 minutes. And that too sukha-purvaka. And that too ek shane tamara ma ishwar samapatti thavi joyi. And any asar tamara jivan ma padvi joyi. Bije din havar padi nathin chhapa len whatsapp len bhi jayne hu mare yogi kyo. Your life has to change. તમારી જીવન રીતિમાં પરિવર્તન માટે યોગ છે. આસન એટલા કરવા માટે નથી. અને એ ક્લેમ ટુ બી ગ્રેટ યોગી. તમે જોશો આમાં બધા, મારે નામ નથી દેવા બધા. યોગ ને એ લોકો એક થેરપી બનાવી દીધી. આ આસન કરવાથી ડાયાબિટીસ માં આમ થાય છે, આ આસન કરવાથી બ્લડ પ્રેશર માં આમ થશે. L4 ને L5 વચ્ચેની જગ્યા હોય વધી ગઈ હોય, દબાતું હોય તો આ આસન કરો એટલે તારા મગજમાં જગ્યા વધી ગઈ. અન્ડરસ્ટેન્ડ, પાણીની અરે પતંજલિ ઋષિ ઈશ્વર વગરના યોગને સ્વીકારતા નથી. સમાપત્તિ ભ્યાન સ્પષ્ટ છે, અનંત સમાપ. મેં તમને પહેલા કહ્યું હતું ઈશ્વર પ્રણિધાન 3 વાર આવે છે, 4th વાર છે. અને એવી ભ્રાંતિ છે કે યોગી હોય ભક્તિ ના, અને ભક્તિ કેવી કરવાની એ એમનો ખ્યાલ જુદો છે, વિચ ઇઝ નોટ ધ કેસ. ઈશ્વરનું અનુસંધાન થવું જોઈએ ત્યારે યોગ થયો કહેવાય. ત્યારે તમે આસન કર્યા કે આજકાલ તો ગરડા થાય એટલે આસન સમજાય, બોડી ફિટ રાખવો એના માટે એનો મને વાંધો નથી. પણ એ આસન કરતી વખતે અનંત સમાપત્તિ, શાસ્ત્ર આપણા મૂળ શાસ્ત્ર છે. કોઈ માણસ ઈસાઈ ધર્મમાં એવું નહીં કે હું શાસ્ત્રમાં બાઇબલ માનતો નથી, છતાંય હું ખ્રિસ્તી છું. એને ઉચકીને ફેંકી આવે આઠ સાબરમતી, એમાં મોહમ્મદ ને તો ખાસ ફેંકી આવે કુરાન બહાર. શાસ્ત્ર પ્રમાણ છે જે તે ધર્મ હોય એના મૂળ. આપણા દેશમાં યોગનું મૂળ શાસ્ત્ર ભણતા નથી. સુસ્પષ્ટ કહે છે, પ્રયત્ન શૈથિલ્ય અનંત સમાપત્તિ ભ્યામ આસન સિદ્ધિર. 4 વસ્તુ છે આસન: સ્થિર, સુખ, સુખમય, અનંતનું અનુસંધાન, ધ્યાન, અને જીવનમાં ચિત્તની ચંચળતાનો અભાવ આવે ત્યારે આસન સિદ્ધિ થાય. બાકી તો પીટી ટીચરો કસરત કરાવતા હતા અમને સ્કૂલ, એનો કોઈ અર્થ નથી. એનાથી કોઈ જીવન બદલાતું નથી. એ મેં તમને આ સેશનમાં કહ્યું હતું પહેલા, આપણા ધર્મો હિમાલયની આ બાજુ ઉત્પન્ન થયેલા, શીખ હોય, જૈન હોય, બૌદ્ધ હોય, ગમે તે, એમાં વૈદિક તો ખાસ, ચરિત્ર શુદ્ધિ પર વધારે, તમારા જીવનચર્યા પર વધારે, તમારા વ્યક્તિત્વ પર વધારે ભાર આપે છે. તમારા કર્મ શુદ્ધિ, વિચાર શુદ્ધિ, આહાર શુદ્ધિ બધા ઉપર ભાર છે.
એને સંલગ્ન કઈ જ ના હોય, છતાંય તમે કહો હું ધાર્મિક છું તો ધાર્મિક ના થઈ. ધર્મનો મૂળ પ્રયોજન આપણું ચરિત્ર શુદ્ધ કરવા છે, કે તમે ચરિત્ર શુદ્ધ છે તો નિત્ય શુદ્ધ આત્માને પામી શકશો. ચિદાનંદ રૂપ શિવોહમ શિવમ તો પ્રાપ્ત થાય, અને એ શુદ્ધિ તો જ થશે જો ઈશ્વરનું નામ હશે, ઈશ્વરનું અનુસંધાન હશે. એટલે આસન કરવા એ ભક્તિ હોવી જોઈએ. આ પતંજલિ ઋષિ કે જો મારી ઘરની ધોરાજી નથી અલાવતો. આપણે એવું માનીએ છીએ જો હિન્દુ સમાજની કરુણતા છે, ભજન કરે, માળા કરે, મંદિર જાય, યાત્રા કરે, સ્વામીજીની સેવા કરે, એ જ ભક્તિ કરે. આસનમાં અનુસંધાન કરવું એ પણ શું છે? ઈશ્વર પ્રણિધાન. અનંત સમાપ્તિ ભ્યામ પ્રયત્ન શૈતી. તમારા જીવનમાં જે સાહજિક ચંચળતા છે એ જાય છે. અને આ બે પાયાનું છે, પેલું પછી છે. જો ધ્યાન થતું હશે ઈશ્વરનું, અને જો જીવનમાં પ્રયત્નની શિથિલતા આવશે તો સ્થિર અને સુપૂર્વક આસન થાય, અને તો આસન સિદ્ધિ થશે. ચિત્ત જેટલું ચંચળ હશે એટલી સ્થિરતા નહીં આવે, એટલો પ્રયત્ન નહીં થાય ને અભ્યાસ નહીં થાય ને અભ્યાસ નહીં થાય તો નિશ્ચળતા સ્થિરતા નહીં આવે. એટલે આ ભ્યામ પ્રયત્ન શૈથિલ્ય અનંત સમાપત્તિ ભ્યામ સ્થિરમ સુખમ આસનમ ભવતી તદા આસન સિદ્ધિર ભવતી, ત્યારે આસનની સિદ્ધિ થાય છે. ત્યારે તમે એમ કહી શકો કે હું યોગી છું. યોગનું એક અંગ તમે સિદ્ધ કર્યું કહેવાય. યોગી કહેવાનો અધિકાર એટલે છે કે પહેલું અંગમાં કઈક આવ્યું. બાકી મેં જે તમને કહ્યું કે આ બધી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં અમે એવા એવા લોકો જોયા છે. અમે વિદેશમાં તો 75 વર્ષની ડોસીઓ બધા આસન કરે, સ્ટેજ ઉપર આમ કરી આપણને કર્યું. એક જ ધંધો છે, બીજું કઈ છે નહીં. એમને મગજમાં બેસી ગયું કે શરીર સારું રાખવું હોય તો આસન કરવા પડશે. આખો દાડો એ જ ધંધો કરતી હોય તો કરી જ શકો. કોઈ પણ વસ્તુ તમે રોજ કરો પ્રેક્ટિસ થી થઈ જાય, પણ એ આસન નથી. તમે એટલે મેં બંધ કરી દીધું. હું એકે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં જતો જ નથી. 2016 થી જ મેં ના પાડી દીધું. હું કહું નથી આપણે ટાઈમ બગાડવાનો. ઇટ્સ નોટ યોગા કોન્ફરન્સ. જ્યાં સુધી અને પછી એ બધું આસન પતન પછી જે ખાય જે ગપાટા મારે બહેનો બધી જે હોવા એ શિબિરમાં થતી હતી ક્યાં સ્થિર? પ્રયત્ન શૈથિલ્ય ક્યાં તમારા જીવનમાં? અને લોકોને તો ભગવાન એટલે હું ખબર જ નથી. એટલે આ એક બીજું સત્ય સમજો, ધેર કેનોટ બી સેક્યુલર યોગા. અન્ડરસ્ટેન્ડ? આજકાલ બધી ટ્રાય, ના ના યોગ કરો, યોગ સેક્યુલર. ભલે આપણે માર્કેટિંગ માટે થોડું ઘણું કહીએ, પણ આપણને ખબર હોવી જોઈએ કે સેક્યુલર નથી. ઈશ્વર પ્રણિધાન અનંત સમાપત્તિ, આ બધું આમ જ છે. તો મેં તમને એક જ પાદ ભણાવેલ, ચાર છે પાદ. આ તો બીજો અધ્યાય જ છે, પહેલો ત્રીજો ચોથો તો જોયો ને તમે. ધેર કેનોટ બી સેક્યુલર યોગા. યોગા મીન્સ ઈશ્વર, એન્ડ ઈશ્વર મીન્સ અવર ઈશ્વર, નોટ સિટિંગ ઇન હેવન. એ ભગવાન નહીં. કયો ભગવાન? જે મારી સામે ધર્મ રૂપે. યોગ એટલે ફરજ પ્રધાન છે. તમારા જીવનમાં ફરજ ને પ્રધાનતા ના હોય. સિમ્પલ મા બાપની ફરજ ના બજાવે, ભાઈ બહેન પ્રત્યે ફરજ ના બજાવે. હું યોગી થઈ ગયો કેમ? કે બે ચાર ફાંકા ચૂકા પગ કરી નાખ્યા, આ ઊંચાની જાય. યુ ડોન્ટ બીકમ યોગી બાય દેટ. યોગી બનવા માટે કરતા ચરિત્ર શુદ્ધિ જોઈએ. આજકાલના બધા હવે મારે શું કેવું, ચરિત્ર ને ઠેકાણા બધા છાપે ચડ્યા હોય યોગીઓ, અને પછી કઈ યોગી છે. ધેટ લાઈફ હોલ પર્સોના હેઝ ટુ ચેન્જ, ધેન ઓનલી યુ કેન બીકમ. નોટ બાય જસ્ટ ડુઈંગ સમ એક્સરસાઇઝ, નોટ બાય હેવિંગ અ જોબ. હું યોગ કરું છું એટલે મને કઈ રોગ નથી.
તો આપણા વડવાઓને એમ ગમે નતો, ખેતરમાં ખેતી કરીને ભાઈ અમારા પટેલો કઈ નથી, લ્યો જા તું સૌરાષ્ટ્રમાં ખેતી કરવા, પાણી વગરની જમીન કામ કરે, એટલે આફોડો રોગ મટી જાય. અને ચોખ્ખું ખા, ચોખ્ખી હવા, દેશી ઘરની ગાયનું દૂધ પી, એટલે કઈ નહીં થાય. યોગની જરૂર નથી, મને રોગ નથી એના કારણ કે યોગ નથી, એવું નથી. મનમાં રોગ ન હોવો જોઈએ, ચરિત્રમાં રોગ ન હોવો જોઈએ, મારા આચારમાં રોગ ન હોવો જોઈએ, ત્યારે યોગી. આચાર શુદ્ધિ, ચરિત્ર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, કર્મ શુદ્ધિ એ લાવવા માટે યોગ છે. તો જ થશે જો ઈશ્વરને જીવનમાં સ્થાન આપશે. ધર્મ રૂપે તમે ઈશ્વરને જોશો, સાક્ષાત ઈશ્વર છે. કર્મફળ રૂપે તમે ઈશ્વરને જોશો, ત્યારે આ સિદ્ધ થાય. પ્રયત્ન શૈથિલ્ય અનંત સમાપત્તિભ્યામ શું થાય છે? આસન સિદ્ધિ. સ્થિરમ સુખમ આસનમ ભવતી તદા આસન સિદ્ધિ ભવતી. અને જયારે આસન સિદ્ધિ થાય તો શું ફળ મળે એ જુઓ 48મું સૂત્ર. તતઃ દ્વંદ્વ અનભિઘાતઃ એવું કરવાથી શું થાય છે? અભિઘાતઃ to be afflicted, to be affected, to be pained. કશાની અસરથી થવું, કશાથી દુખી થવું, કશાથી પીડા મળવી એ અભિઘાત છે. અનભિઘાત એનાથી એની અસર ન થવી, એનાથી કણ પીડિત ન થવું. સેનાથી? દ્વંદ્વ. આસન કરવા માત્રથી દ્વંદ્વથી પર થવાય. ક્યારે? અનંત સમાપત્તિ હોય ત્યારે. ક્યારે? પ્રયત્ન શૈથિલ્ય હોય ત્યારે. આસન સિદ્ધે, ટીકાકાર વ્યાસજી લખે છે, આસન જયાત, આસન જીતવાથી શું થાય છે? દ્વંદ્વ હિ સુખ દુઃખ શીત ઉષ્ણ વગેરે માન અપમાન અનભિઘાત અતપ્તો ભવતી. આપણે તપી જઈએ, તપે એટલે ગુજરાતી તપે નહી, મગજ સંતાપમાં જે તપ છે એ તપ. આપણે અસંતૃપ્ત રહી શકીએ, અપીડિત રહી શકીએ એ આસન સિદ્ધિ છે. કેમ? આસન સિદ્ધિ થવાથી માણસના જીવનમાં રજોગુણ અને તમોગુણ પર વિજય મળે છે. યોગી કોણ છે? જે સત્વ પ્રધાન છે, જેના જીવનમાં રજોગુણ ન હોય, સત્વગુણ રજસ અને તમસ નહીં હોય. ઘણી વાર આપણને એવું લાગે બહુ એક્ટિવ છે, એક્ટિવ છે એ રેસલેસનેસ ન હોવી જોઈએ. યોગીનું જીવન મર્યાદામાં હોવું જોઈએ. બોલવાની મર્યાદા, આચારની મર્યાદા, વ્યવહારની મર્યાદા, ધર્મની મર્યાદા, ચરિત્રની મર્યાદા, એ મર્યાદામાં જીવન જીવી શકે. અને આ બધા આળસ દૂર થાય, પ્રમાદ દૂર થાય, રજોગુણ દૂર થાય, સત્વ પ્રદાન થાય, અને એટલા માટે દ્વંદ્વથી પર થાય. આ આસન વિશે કહ્યું. હવે પ્રાણાયામ વિશે કહે છે 49મા શ્લોકમાં અને સૂત્રમાં આપણે કાલે ચર્ચા કરીશું. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.